चोकड़ी गुणाकार के लिए देखो एनी हमने माहिती मेळवी। હવે સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 6 એમાં આપણે રકમ આપેલી છે એમાં પણ આપણે કરવાનું છે અગાઉ જે રકમ કરી સરવાળા બાદબાકીની બરોબર આમાં ખાલી આવી રકમ આપેલી છે બાકી આપણે જે કરવાનું છે સરવાળો મત બાદબાકી પહેલું શું કીધું છે વાયરના 7 ના 6 માં 8 મીટર લાંબા ટુકડા બે ભાગ કરવામાં આવે છે તો વાયર એક છે એનો લંબાઈ કેટલી છે 7/8 મીટર બે ટુકડા ભેગા એમાંથી એક ટુકડાની લંબાઈ કેટલી છે 1/4 મીટર અને બીજા ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે તો આપણને ખબર તો છે કે એક લાંબો ટુકડો છે એમાંથી બે ભાગ કર્યા છે અને એને એક ભાગનું માપ આપણને આપેલું છે તો આપણે શું કરશું તો જે કુલ માપ આપેલું છે એમાંથી એક ટુકડાનું માપ આપણે માઈનસ કરવાથી ને બાદ કરવાથી તો આપણને બીજો ટુકડો છે એનું માપ મળી જશે બરોબર ઓકે રીતે સૌપ્રથમ આપણે લખશું વાયરની કુલ લંબાઈ બરાબર કેટલી છે 7/8 મીટર બરોબર ત્યાર પછી શું કરવાનું છે વાયરના બે ભાગ કરવાનો આવે છે તો વાયરના બે ભાગ કરતા બરોબર પ્રથમ ટુકડો જે છે આપણે એને પ્રથમ ટુકડો કહીશું પ્રથમ ટુકડાની લંબાઈ આપણે આપેલી છે કેટલી છે 1/4 મીટર બરોબર આપણે અહીં શું લખેલું છે રકમ માંગેલી છે એ જ વસ્તુ લખેલી છે કુલ લંબાઈ આપેલી છે 7/8 અને પ્રથમ ટુકડો એટલે કે જે ટુકડો છે એની લંબાઈ આપેલી છે 1/4 આપણે બીજા ટુકડાની લંબાઈ શોધવાની છે બરોબર તેથી બીજા ટુકડાની લંબાઈ બરાબર કુલ લંબાઈ કુલ લંબાઈ માઈનસ પ્રથમ ટુકડાની લંબાઈ પ્રથમ ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ માઈનસ કુલ લંબાઈ બરાબર કુલ લંબાઈ માઈનસ ચોકડી ગુણાકાર કરવો પડે કારણ શું કરવા કારણ કે બેના છેદ સરખા કરવા માટે તો ચોકડી ગુણાકાર કેવી રીતે કરશું 7 નો ગુણાકાર 4 સાથે અને 1 નો ગુણાકાર 8 સાથે એટલે કે 7 ગુણ્યા 4 છેદમાં શું આવશે છેદ પછી ગુણાકાર માઈનસ 1 નો ગુણાકાર શું આવશે 8 સાથે અને છેદમાં શું આવશે છેદ નો ગુણાકાર છેદ સાથે 8 નો ગુણાકાર 4 સાથે 8 4 શું કહ્યું ચોકડી ગુણાકારમાં 7 નો ગુણાકાર 4 સાથે 1 નો ગુણાકાર 8 સાથે છેદમાં છેદ નો ગુણાકાર બરાબર હવે શું આવશે ગુણાકાર કરવાનો 7 4 28 માઈનસ 8 ભાગ્યા 8 છેદમાં 8 4 32 બરાબર અંશની વાત લાવી લઈએ 28 માં 8 છે કેટલા વધે 20 છેદમાં કેટલા આવશે 32
હવે આના બે ભાગ પાડીએ 5 + 20 અને 8 + 32 થાય 5 + 20 અને 8 + 32 ચાર ચાર કેસર થઈ ગયા તો આપણો જવાબ શું આવશે 5/8 બરાબર તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે 5/8 મીટર બરાબર આવી રીતે આપણે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય મોટી સંખ્યા એમાંથી બે ટુકડા કરેલા હોય કોઈ પણ વસ્તુ હોય એની કેટલી લંબાઈ કે માપ આપેલું હોય એના ઉપર આપણે શું કરવાનું ભાગાકાર કરીને આપણે બીજા ટુકડાને ગોઠવવાનું હવે એ જ રીતે સાતમા દાખલામાં પણ આપણને એમ જ કીધેલું છે જો નંદિનીનું ઘર એની શાળાથી 9 અને 9/10 કિલોમીટર દૂર છે કેમ 9/10 કિલોમીટર પછી શું કરે છે તે થોડું ચાલીને આ ખાસ યાદ રાખજો જો સમજવાનું છે આ તે થોડું ચાલીને પછી બસમાં 1/2 અડધો કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે એટલે સૌપ્રથમ જો 9/10 કિલોમીટર આપેલું છે અંતર ક્યાંથી ઘરથી લઈને સ્કૂલ સુધીનો એમાંથી થોડું ચાલે છે અને પછી બસમાં બેસી અને 1/2 કિલોમીટર અડધો કિલોમીટર આપે છે બરોબર તો આપણે શું ગોતવાનું છે તે કેટલું ચાલી હશે એ આપણે રસ્તો ગોતવાનું છે કેટલું અંતર એને કાપ્યું હશે તો સૌપ્રથમ કુલ અંતર બરાબર કેટલું છે કુલ અંતર કેટલું છે 9/10 કિલોમીટર 9/10 કિલોમીટર પછી શું છે બસમાં કાપેલું અંતર બસમાં કાપેલું અંતર કેટલું આવે છે 1/2 કિલોમીટર 1/2 કિલોમીટર હવે શું કરવાનું આ જે કુલ અંતર છે એમાંથી આપણે જે બસમાં અંતર કાપેલું છે એ બાદ કરી દઈએ એટલે કેટલું અંતર ચાલીને કાપેલું હશે એ આપણને ખબર પડી જશે તો શું ગોતવાનું છે ચાલીને કાપેલું રસ્તો ચાલીને કાપેલો રસ્તો બરાબર શું હશે તમે ને કહો 9/10 -1/2 હવે અહીંયા પણ જો ગુણ્યા છે અલગ અલગ છે આની જેમ જ તો શું કરવાનું ચોકડી ગુણાકાર પણ તમે કરી શકો અને આમાં કેતા નહીં હવે આમાં કહી દઉં છું જો આ 2 છે અને આ 10 છે તો લસાઅ લેવામાં શું કરવાનું જે સંખ્યા બે આપેલી હોય એમાંથી એક સંખ્યા છે બીજી સંખ્યામાં આવી જતી હોય એટલે કે જો બે ના આપણે ઘડિયાળ લીધે જોઈએ તો બે ના ઘડિયાળમાં 10 આવી જાય તો છે 10 છે એ લસાઅ તમારે લઈ લેવો અહીંયા પણ તમે 8 લસાઅ લઈ શકો કેવી રીતે તો 7/5 છે એ પણ રાખીએ અને અહીંયા છે 4/2 6/2 ગુણાકાર કર્યો તો અંશમાં પણ શું કરવાનું 2 સાથે ગુણાકાર કરવાનું 7 - 6/5 અહીંયા કેટલા છે 2/8 બરાબર આવી રીતે પણ તમે કરી શકો હવે જો 2/6 થઈ ગયા તો તમે ડાયરેક્ટ અંશની બાદબાકી કરશો બરાબર એટલે 7/5 જાય સોરી 7/2 છે તો 5 અને છેદમાં તો 1 8 બાદબાકી આવશે તો જો આવી રીતે પણ 5/8 જવાબ આવ્યો આવી રીતે પણ તમે ચોકડી ગુણાકારથી પણ કરી શકો બરોબર અને એક સંખ્યા છે બીજી સંખ્યાની અંદર આવી જતી હોય બરોબર એટલે 8 છે અથવા તો 4 છે 8 માં આવી જાય પૂરા પૂરા એટલે 4 × 8 થાય એમાંથી જે મોટી સંખ્યા હોય એ એમ જ રાખવાની અને નાની સંખ્યાને એની સાથે ગુણાકાર જો અહીંયા 8 આપણે એમ રાખ્યા 4 × 8 કર્યા તો અહીંયા આપણે કરવું હોય તો શું કરશું 9/10 એમ રાખશું બરોબર કારણ કે 10 મોટા છે અને અહીંયા છેદમાં આપણે 10 કરશું એટલે કે 10 કરશું એટલે 2 તો છે જ તો 10 કરવા માટે શું કરવું પડશે 5 સાથે ગુણાકાર કરવો પડશે
છેદમાં બરોબર જો અહીં 10 છે અહીં પણ આપણે 10 કરવા પડે છેદ સરખા કરવા પડે તો 5 2 છે 5 સાથે ગુણાકાર અહીં છેદમાં જો 5 સાથે ગુણાકાર રહેલો હોય તો અંશમાં પણ 5 સાથે ગુણાકાર કરવા બરાબર નમૂના છે કલાસે નંબરમાં માઈનસ અહીં શું આવશે 5 એકા 5 5 2 10 હવે બે ના છેદ સરખા થઈ ગયા તો ડાયરેક્ટ બાદબાકી ગુણાકાર 9 માંથી 5 છે 4 છેદમાં કેટલા આવશે 10 હવે આને બે ભાગ પાડી દો બે ની સંખ્યા છે એટલે છે કુલ છે કેવી રીતે 2 2 4 અને 5 2 10 બે બે કેન્સલ થઈ જશે જવાબ શું આવશે 2 ના છેદમાં 5 શું બે છે તો 5 કિલોમીટર અથવા આપણે એકમ શું કરો છે કિલોમીટર બેના છેદમાં 5 કિલોમીટર નંદનીએ ચાલીને કાપેલું હશે બરોબર તમે આ બે રીતે દાખલો કરી શકો આમાં પણ તમે ડાયરેક્ટ રસ્તા લે કરી શકો અત્યારે કરાયું હોય અથવા આવી રીતે ચોપડી ગુણાકારની રીતે પણ કરી શકો બરોબર હવે દાખલા નંબર 8 જોઈએ હવે દાખલા નંબર 8 દાખલા નંબર 8 માં આપણે જોયું છે આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક સેટ છે એટલે કે ચોપડા કોઈ બુક્સ એ રાખવાનો કામ છે આશાના બુક સેટનો માપો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે અને સેમ્યુઅલનો 2/5 તો કોનો બુક સેટ વધારે ભરાયેલો છે આપણે ગોઠવવાનું છે બરોબર એટલે બીજું શું છે કેટલો વધારે સૌપ્રથમ આપણે કોનો બુક સેટ વધારે ભરાયેલો છે એ ગોઠવો તો રકમ આપેલી છે પ્રમાણે આશાનો બુક સેટ નો ભરાયેલો ભાગ કેટલો છે 5/6 એવી જ રીતે સેમ્યુઅલનો બુક સેલ નો ભરાયેલો ભરાયેલો ભાગ કેટલો છે 2/5 2/5 હવે આમાં કેવી રીતે ખબર પડશે કે કોનો ભાગ વધારે ભરાયેલો છે કારણ કે 2/5 અલગ અલગ છે તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે 2/5 સરખા કરવા પડશે બરોબર તો લખીએ બંનેના અથવા તો લખીએ બંનેનું સમછેદી કરતા એટલે કે બંનેના બંનેને છેદ છે એટલે કેવા કરવાના સરખા તો સરખા કેવી રીતે કરશું પેલા 5/6 બરોબર એટલે બીજું શું આપેલું છે 2/5 1 અને 2 બરોબર તો છેદ કેવી રીતે સરખા થશે લસા લેવો પડશે એટલે કે અહીં આના છેદને આની સાથે ગુણાવવો પડશે એટલે કે 6 ને 5 સાથે ગુણાવવો પડશે એટલે 5 ને 6 સાથે કેવી રીતે 6 ગુણ્યા 5 અહીંયા શું આવશે કે 5 ગુણ્યા 6 બરોબર હવે છેદ તો બેના છેદ થઈ ગયા તો અંશમાંથી કરવા અહીંયા 5 ગુણ્યા અને છેદના 5 સાથે ગુણાયું તો અંશમાં પણ 5 સાથે ગુણાવો આ નિયમ ખાસ યાદ રાખો હવે અહીંયા અંશમાં શું છે 2 અને ગુણાયામાં છે કેટલા 6 સાથે અંશમાં પણ 6 સાથે ગુણાકાર કરવો હવે 25 આવશે 5 ને 5 એટલે 25 છેદમાં કેટલા આવશે 30 અને અહીંયા કેટલા આવશે 12 છેદમાં 30 બંનેના છેદ સરખા થઈ ગયા હવે બેની સરખામણી કરવાની આપણે છેદ સરખા થઈ ગયા તો આપણે અંશ જોવાનો અંશ જેનો મોટો હશે એ સંખ્યા મોટી એટલે કે જો અહીંયા 5/30 છે એ મોટું છે અને 12/30 છે એ નાનું થશે એટલે 5/30 છે કોમાં જવાબ આવે છે 5/6 એ કોનું છે આશાનું એટલે આશાનો બુક સેટ વધારે ભરાયેલો હશે
તેથી આશાનો બુક સેલ્ફ વધારે ભરાયેલો હશે. બરોબર, કેટલો ભરાયેલો એ આપણને મળી ગયો. હવે કેટલો વધારે એ બુક સેલ્ફ છે, કેટલો વધારે તેના માટે આપણે અગાઉ જે દાખલો જોયો. બરોબર, એવી જ રીતે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે આપણને કેટલું વધારે છે એ આપણને મળી જશે. હવે શું છે, 25 25 ના છેદમાં 30 અને 12 ના છેદમાં 30 એ બેની આપણે શું કરવાની વાત કરવાની. અહીંયા જો બેના છેદ કેવા છે સરખા છે તો આપણે સીધી વાત કરવાની ના. 25 માઈનસ 12 છેદમાં 30 બરોબર, બેના છેદ સરખા છે વધારે મતલબની ઘટના મળી એટલે તો શું કરવું પડે, છેદ બેના સરખા કરો. 25 માંથી 12 કાઢ્યા પછી આવશે 13 અને છેદમાં કેટલા આવશે 30. તો આસાના બુક સેટ છે એ સેમ્યુલના બુક સેટ કરતા 13 ના છેદમાં 30 ભાગનો વધારે ભરાયેલો હશે. આસાનો બુક આસાનો બુક સેલ 13 ના છેદમાં 30 ભાગ વધારે ભરાયેલો છે. બરોબર, આવી રીતે જો બે વસ્તુ પૂછેલી છે, સૌથી પહેલા શું છે બુક સેલ કેટલું વધારે ભરાયેલું છે એના માટે આપણે શું કર્યું, બેનો રસ્તા લીધો, બેની છેદ કેવા કેટલા સરખા કર્યા, પછી બેની સરખામણી કરી કે કયો અંશ મોટો છે તો એ સંખ્યા મોટી થશે. અહીં જોવા છે 25 ના છેદમાં 5 કેટલો છે, એ કોનું છે 5 ના છેદમાં 6 એટલે કે આશાના બુકસેલ્ફનો ભાગ એ મોટું થાય છે. એટલે આશાની આશાના બુકસેલ્ફ છે એ વધારે ભરાયેલો છે. કેટલો વધારે ભરાયેલો છે એના માટે શું કરવું પડશે, મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની. બરોબર, બાદ કરતા શું જવાબ આવે છે 13 ના છેદમાં 30. બરોબર, આવી રીતે બીજો પણ દાખલા ગણી શકે. બરોબર, કોઈ પણ ભાગ છે એ તમને ચેન્જ કરીને થઈ શકે. બરોબર, હવે અહીંયા આપણે બરોબર.